ગુજરાતના તમામ અગત્યના સમાચારોની સૌથી પહેલા વાત મહાનગરપાલિકા સાથે જોડાયેલી કરી લઈએ. છ મહાનગરપાલિકામાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અત્યારે તેના મેયર સહિતના નામોને નક્કી કરવા માટે અત્યારે ચાલી રહી છે કે જ્યાં તેના લઈને ચર્ચા થઈ છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કે જેમાં છ મનપાના મેયર સહિતના નામ ઉપર ચર્ચા, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ ઉપર ચર્ચા અત્યારે ચાલી રહી છે. જે તે શહેરની સંકલન સમિતિ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય સરકાર લેશે તેવી વિગતો અત્યારે મળી રહી છે. સંકલન સમિતિ સાથે ચર્ચા કર્યા બાદ 10મી માર્ચે 3 અને 12મી માર્ચે અન્ય 3 મનપાના હોદ્દેદારોના નામની જાહેરાત થાય તેવી સંભાવના છે. જ્યારે આ તમામ નામોને લઈને વધુ કેટલીક વિગતો પણ હવે આવનારા દિવસોમાં સામે આવશે. યોગ્ય ઉમેદવારો છે એ યોગ્ય ઉમેદવારોની પણ ચર્ચા થતી હોય છે અને એ પછી જે પ્રભારીઓ હોય છે, પ્રભારીઓ તેમજ જિલ્લાના પ્રમુખશ્રીઓ આ અંગેના નામોની ચર્ચા કરી અને જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એક બેઠક કરતા હોય છે અને આ બેઠકની અંદર ચૂંટાયેલા જે સભ્યો છે એ સભ્યોની સર્વસંમતિથી જે મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના દંડક અને પક્ષના નેતાની ચૂંટણી થતી હોય છે. તો 10મી માર્ચે 3 અને 12મી માર્ચે અન્ય 3 મહાનગરપાલિકાના નામોની જાહેરાત થાય તેવી અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે કે જ્યાં 6 મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને જે નામો છે તેની જાહેરાત થવાની સંભાવના છે.